કચ્છ જિલ્લામાં નવરાત્રિની ઉજવણીનો ઉત્સાહ તેની ચરમ સીમાએ પહોંચ્યો છે ત્યારે વિવિધ વિસ્તારોમાં ઉજવાતો નવરાત્રિ મહોત્સવ રંગ જમાવી રહ્યો છે. ભુજમાં સંસ્કારનગર ખાતે સંસ્કારનગર પ્રગતિ મંડળ દ્વારા ઉજવાઈ રહેલા નવરાત્રિ મહોત્સવમાં દરરોજ મોટી સંખ્યામાં ખેલૈયાઓ રાસે રમવા ઉમટી રહ્યા છે. સંસ્કારનગર પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી રામદેવસિંહ જાડેજા તથા મંત્રી શ્રી કૃષ્ણકાંત ભાટિયાની આગેવાની હેઠળ મંડળના તમામ કાર્યકરો આ નવરાત્રિ મહોત્સવને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. અહીં રમવા આવતા ખેલૈયાઓ માટે ઇનામોની વણઝાર રાખવામાં આવી છે અને દરરોજ ઇનામો આપવામાં આવે છે. ભુજ સુધરાઈના ઉપાધ્યક્ષ શ્રી પરાક્રમસિંહ જાડેજાએ સંસ્કારનગર નવરાત્રિ મંડળની મુલાકાત લીધી હતી અને સુંદર આયોજન બદલ આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા. તે ઉપરાંત નરેશભાઈ રાઠી, સંજયભાઈ દેસાઈ તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જાણો છો એમ છેલ્લા 20 વર્ષથી સંસ્કાર અંગેની અંદર આપણે માતાજીના 9 દિવસની અંદર આરાધ્ય માતાજીની જ્યારે આપણે પૂજા અને આરાધના કરતા હોઈએ છીએ ત્યારે સૌથી બેસ્ટ એ છે કે આ જે ચાંચા ચોકની ગરબીમાં જળવાય એવી જ રીતે અમારે ત્યાં સંસ્કારનગરમાં રમાતી માતાજીના 9 દિવસની ગરબીમાં પગરખા પણ બારે ઉતારીને રમતા હોઈએ છીએ ત્યારે બેન દીકરીઓ જે માતાજીને આરાધના આરાધના કરતા જે રમે છે ખરેખર જોવા જેવો છે. કારણ કે આખા વિસ્તારની અંદર હું જોઉં છું શહેરી ગરબીનું જ્યારે મહત્ત્વ ઘટતું જાય ત્યારે સંસ્કારનગરની અંદર શહેરી ગરબીઓને વિશેષ રીતે મહત્ત્વ વધે એ રીતનું અમે ધ્યાન રાખવામાં આવ્યું છે જેથી કરીને આપણા બહેનો દીકરીઓ સારી રીતે રમી શકે. અહીંયા બિલકુલ નિઃશુલ્ક ગરબી રમવામાં આવે છે અને એક એક ઘરનો ફાળો એમ અમારી ગરબી છે એવી રીતે આ વિસ્તારના લોકો જ્યારે રમતા હોય ત્યારે ખરેખર આ નવરાત્રિમાં હું સૌ માઈ ભક્તોને તેમજ નવરાત્રિના ઉત્સાહકોને તમામને હું શુભેચ્છાઓ પાઠવું છું. તમામ કે માતાજી સૌ ઉપર પ્રસન્ન થાય અને તમામના સુખના જે સુખ કરે અને દુઃખ દૂર કરે એવી માતાજી અંબા પાસે પ્રાર્થના કરું છું. એમ અત્યારે પણ અમારી આજુબાજુની 1 કિલોમીટરની વિસ્તારની અંદર 2 એવી મોટી ગરબી છે છતાં પણ આ વિસ્તારની અંદર સંખ્યા આપ જોવો જરાય પણ ક્યાંય ખામી નથી. ભરચક ગ્રાઉન્ડ છે, ગ્રાઉન્ડ નાનું પણ છે.